એડીયુકે શિવદાના મુદ્દે સતાઈસો જલ્દી નિર્ણય કરે તેવી લાગણી સાથે ઉગ્રલળતની ચીમકી ઉચ્ચારી હતી. એનએચ યુનિવર્સિટીની અંદર છેલ્લા 3 વર્ષથી ફી વધારો કરવામાં આવી રહ્યો છે. એની સામે દર વર્ષે એક આંદોલન એક દરેક સંગઠન માટે કોમન થયું છે. લાસ્ટ યર પણ એબીવીપી એની સામે ઉગ્ર આંદોલન કર્યું હતું, પરંતુ તેનું સેટલમેન્ટ વાઇસ ચાન્સેલર સિન્ડિકેટ મેમ્બર સાથે કરવામાં આવ્યું હતું. તેનું એક જ કારણ હતું કે 2 લાખ કરતા ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને તદ્દન ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. પરંતુ આ વર્ષે એનો ડેટા જોઈએ 36,000માંથી 1 કે 2 ટકાએ પણ એનો લાભ લીધો નથી. તેનું કારણ એક જ હતું કે ટ્રાન્સપરન્સી રાખવામાં આવી નથી. એ ફોર્મ ક્યાં અવેલેબલ છે કોઈ વિદ્યાર્થીને ખબર નથી. તે માટે આ વખતે પરમ દિવસે વાઇસ ચાન્સેલર સાહેબને ઉગ્ર રજૂઆત કરી હતી અને અમારી 4 ડિમાન્ડ હતી કે વહેલામાં વહેલી તકે જે એડમિશન પ્રોસીજર થાય ત્યારે આ ફોર્મ ઓનલાઈન ફ્રીમાં અવેલેબલ કરવામાં આવે, જે 100 રૂપિયા કિંમત લેવામાં આવે છે એને કાઢવામાં આવે, સાથે સાથે જે આ 2 લાખની આવક મર્યાદા છે તેને વધારીને 3.5 લાખ કરવામાં આવે, સાથે સાથે એમએસ યુનિવર્સિટીની અંદર ઘણા બધા સેલ્ફ ફાઇનાન્સ કોર્સિસ ચાલે છે, તેની ફીસ 50,000, 1 લાખ, 1.5 લાખ જેટલી હોય છે, તેમાં પણ આ 3.5 લાખનો નિયમ લાગુ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ જે ફી વધારો કર્યો છે તેને પાછો ખેંચવામાં આવે. તો ચાન્સેલર મેડમે પણ અમને બાંહેધરી આપી હતી કે વીસી સાહેબને વાત કરશે અને 30 તારીખ પહેલા આનું નિરાકરણ 100% લાવશે અને એબીવીપીના વિદ્યાર્થીઓને પણ કમિટી સમક્ષ બોલવાનો મોકો આપશે. અને આજ રોજ હેડ ઓફિસ ખાતે દરેક સંગઠને આજે ભેગા થયા હતા અને નક્કી કર્યું હતું કે આપણે બધા ભેગા થઈને વીસી સાહેબને રજૂઆત કરીશું. તે માટે આજે એબીવીપી પણ આમાં જોડાયું છે અને અમને સંપૂર્ણપણે પૂરેપૂરો વિશ્વાસ છે વીસી સાહેબને સિન્ડિકેટ મેમ્બર પર દરેક સંગઠનની જે માંગ છે તેને પૂરી કરશે અને જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો એબીવીપી અને સાથે બીજા સંગઠનો પણ આંદોલન કરશે. અને આજે અને આવતીકાલે એબીવીપીએ વડોદરાની યુનિવર્સિટી કેમ્પસ ખાતે સંયુક્ત ઝુંબેશનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને સાથે સાથે આગામી દિવસોમાં અલગ અલગ મુહિમ ચલાવવાનું છે. જયારે હેપ્પી ક્લબના હિતેશ ગતરાએ ફી વધારાનો વિરોધ કરતા આમરાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા 3 વર્ષથી એક અમુક બેકાર રીઝનથી ફી વધારા થાય છે અને જે મેં પ્રશ્ન પૂછ્યો કે તમે કઈ રીતે ફીસ વધારો છો, વિશેષણનું એવું કેવું છે કે સ્કોલરશીપની બાબતે અને ડેવલપમેન્ટની બાબતમાં ફીસ વધારવા થાય છે, પણ આ જે ડેવલપમેન્ટની વાત છે એ દેખાવતી જ નથી. વાત કહેવાય છે સ્કોલરશીપની, સ્કોલરશીપ ક્યારે આવશે ને ક્યાં આવશે એમના ક્લર્કને પણ ખબર નહીં. તો આ બાબતે મેં રજૂઆત કરી છે વિશેષણને કે તમે જે ફી વધારોને જે જૂઠું જે રીઝનથી તમે જે ફી વધારો છે બંધ કરો. એ તો કાલથી મેં હિતેશ બાબા કોમર્સ જીએસ અહીંયા યુનિવર્સિટી હેડ ઓફિસમાં પ્રતિક ઉપવાસમાં બેસવાનો છું. તો બીજી તરફ ડીએસઓએ પણ ફી વધારાના મુદ્દે ઉગ્ર લડત ચલાવી રહ્યું છે. ડીએસઓના 5 પંડ્યાએ ફી વધારા મુદ્દે સત્તાધીશોને અલ્ટિમેટમ આપી ફી વધારાનો બોજ વિદ્યાર્થીઓ પર ન નાખે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તમામ વિદ્યાર્થી સંગઠનો એક સાથે મળીને આ ફી વધારા વિરોધી લડતમાં લડવા માટે આવ્યા છે. આજે બધા સંગઠનો સાથે મળીને યુનિવર્સિટી હેડ ઓફિસ પર દેખાવો કરી વાઇસ ચાન્સેલર સાહેબને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. એમાં અમે ડીએસઓ તરફથી પણ ખાસ જોડાયા છે. અમે માનીએ છીએ કે વિદ્યાર્થીઓના પ્રશ્ને એક સંગઠિત લડત થવી જોઈએ અને સાથે સાથે અમે આ લડતને વડોદરા શહેરમાં પણ લઈ જઈ રહ્યા છે. વડોદરા શહેરના નાગરિકોને પણ આ બાબતે ખાસ અપીલ કરી રહ્યા છે કે એમએસ યુનિવર્સિટીને બચાવવા, વડોદરા શહેરની ધરોહર સમાન એમએસ યુનિવર્સિટીને બચાવવાની આ લડત છે. એટલે નાગરિકો, વિદ્યાર્થીઓ, વાલીઓ સૌને સાથે લઈને, તમામ વિદ્યાર્થી સંગઠનોને સાથે લઈને અમે લડવા માટે આવ્યા છે. જો કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહ રિવ્યુ કમિટીના રિપોર્ટના આધારે જ નિર્ણય લેવાશે તે વાતને વળગી રહ્યા હતા. અભી હમને રિવ્યુ કરને કે લીએ કમેટી બનાઈ હૈ, પ્રોફેસર રંજન અય્યર ઉસકે અધ્યક્ષ હૈ, વો સારી ભાવનાઓ કો સ્ટડી કર રહે હૈ. આજ જો કાગજ આયે વો ભી ઉનકો ભેજ દેંગે ઓર 2-3 દિન વેટ કરતે હૈ, ઉસકે બાદ ઉનકી રિપોર્ટ આયેગી ફિર ઉસકો કરેંગે. લેકિન ઉનકો સહી ભાવનાએ જો ભી સબકા ઇસ મામલે મે સોચના હૈ વો હમ ઉનકો કન્વે કરેંગે. ઇતના બડા ગોલ સા સવાલ હૈ, બચ્ચો કો જિતની ફેસિલિટી મિલની ચાહીએ જો ડિઝર્વ કરતે હૈ ઉતની તો હમ દે હી નહીં પાતે. ये फीस न भी बढ़ाएं या बढ़ा भी दें सारी तो भी नहीं दे पाएंगे. इतनी बड़ी और प्रतिष्ठित यूनिवर्सिटी जिसके मॉडर्नाइजेशन की जरूरत है, जिसमें लेटेस्ट इक्विपमेंट्स की जरूरत है, जिसकी लेबोरेटरीज धीरे धीरे पुरानी हो रही हैं, उसकी बिल्डिंग्स पुरानी हो रही हैं, उनके रिनोवेशन की जरूरत है, तो स्टूडेंट्स की सारी बातें एकदम सही हैं. उसमें मैं बिल्कुल मानता हूं अगर वो सोचते हैं कि फैसिलिटीज बढ़नी चाहिए, मैं सोचता हूं बहुत ज्यादा बढ़नी चाहिए, तो उसमें कोई डाउट ही नहीं, डिबेट का सब्जेक्ट नहीं है. सवाल है कि उनके लिए पैसे की व्यवस्था करना, और अगर सबको लगता है कि फीस से ज्यादा व्यवस्था नहीं करनी चाहिए तो मुझे कोई बहुत आपत्ति नहीं है और रास्ते निकालेंगे, लेकिन स्टूडेंट्स को फैसिलिटीज होनी ही चाहिए, इसमें कोई डाउट नहीं, कोई डिबेट नहीं. तो कमेटी ने कार्यवाही शुरू की? हाँ, शुरू की, कल एक फर्स्ट मीटिंग हो गई है और आगे मीटिंग होगी तो उसके हिसाब से जाएंगे. कब तक? 30 से पहले आ जाएगी.